नमस्कार प्रणाम स्वागत छे तमारुं एकनवा वीडियो मां। मित्रों आज ना वीडियो मां एक डॉक्टर नी सत्य घटना नी वार्ता छे। भलू करनार नुं भलू थाय आजनो विषय खूबज महत्वपूर्ण छे, तो तमने विनंती छे के वीडियो ने अंत सुधी ध्यान थी सांभळजो अने साची श्रद्धा थी कमेंट बॉक्स मां हर हर महादेव लखवानुं भूलता नहीं। अने वीडियो पसंद आवे तो लाइक शेर अने चेनल ने सब्सक्राइब जरूर थी करजो। तो चालो मित्रों वीडियो ने शुरू करिए। अमदावाद नी सत्य घटना। भलू करनार नुं भलू थाय। अमदावाद मां एक परिवार रहे छे। पति पत्नी बन्ने डॉक्टर छे। सुधाबेन गायनेकोलॉजिस्ट छे। शहर मां बन्नेनी ख्याति सेवाभावी ने सफल सर्जन तरीके नी हती। एमना नर्सिंग होम मां हमेशा भरती ज रहेती। एक राते डॉक्टर सुधा घेर आव्या ने कामकाज करीने सूता हता। दिवसभरनी मेहनते एमने घसघसाट ऊंघ आपी। रात्रे 12 वागे मोबाइल रणक्यो ने ए जाग्या। आंख उघड़ती नहोती तो यह नंबर जोयो तो पोताना नर्सिंग होम नो हतो। डॉक्टर मैडम आप जल्दी आवो, एक दर्दी ने पेटमां भयानक दुखावो उपड़ियो छे। मोडूम ना करता सुधाबेन उठ्या। घरमां आजे पति पण न हता। गोडियामां सूतेली दीकरी ने जोई एकवार थयुं के हूँ जईश ने आ जावशे तो एने दूध कोण पीड़ावशे, न जवुं तो शुं बगड़ी जवानुं छे। पण पाछो तरत ज पीड़ाती स्त्रीनो विचार आव्यो ने डॉक्टरे तरत ज एक बोटल दूध भरीने घोड़ियामां मूकी दीधी। पण मातृत्व पगने उपड़वा नहता देता त्यां ज फरी फोन आव्यो, जल्दी आवो दर्दीनी स्थिति गंभीर छे मैडम। सुधाबेने एकवार दीकरीने माथे हाथ फेरवीने फटाफट नीचे उतरी गाड़ी दौड़ावी। नर्सिंग होममां आवीने जोयुं तो बाई जीवन मरण वच्चे झोला खाई रही छे। बीजी ज मिनिटे सुधाबेनो जादुई हाथ कामे लागी गयो। त्रणेक कलाकना सफल ऑपरेशने बाईने मृत्युना मुखमांगथी बचावी लीधी। बाईनो पीड़ामांगथी छुटकारो थयो ने स्वजनोए उभराती आंखे गड़गड़ा अवाजे सुधाबेनो खूब खूब आभार मान्यो। अमारी पुत्रवधु ने पौत्रीना जीवनदाता डॉक्टर मैडम, भगवान तमारुं भलू करशे। डॉक्टरे स्मित करीने नर्सने बोलावीने जरूरी सूचना आपी। गाड़ी झड़पथी घर तरफ दौड़ावी। गाड़ी पासे जवा पहेला एमनुं दिल दीकरी पासे दौड़ी गयुं हतुं। सुधाबेन बंगले आवी सीधा ज घोड़िया पासे दौड़ी गया। ઘોડિયામાં બાળકી નિરાંતે પોઢી હતી। સુધાબેનનો જીવ હેઠો બેઠો, પણ ત્યાં જ જોયું તો બાજુમાં ખુલ્લી બે પડી હતી। કપડાં વેરાયેલા હતા, તિજોરી તૂટેલી હતી, એક પોટલું બાંધેલું પડ્યું હતું। ડોક્ટરે તુરંત પોટલું ખોલ્યું તો એ દાગીનાની પોટલી હતી। સુધાબેન હેબતાઈ ગયા। ગભરાતા પગલે એ સૂતેલી દીકરી પાસે દોડ્યા। એને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો। ત્યાં જ સુધાબેનની નજર દૂધની બોટલ પર પડી। દૂધ ઘણું ખરું ખાલી હતું। સુધાબેનને થયું આ શું, ચોર ચોરી કરવા આવ્યો ને કશું જ લીધા વગર ચાલ્યો ગયો। ત્યાં જ દીકરીની બાજુમાં એક ચીઠી જોઈ। ડોક્ટરે ચીઠી ખોલી, એમાં 2-5 વાક્યો લખેલા હતા। હું આવ્યો તો ચોરી કરવા પણ। ઘોડિયામાં સુતેલી ઢીંગલી રડતી હતી એટલે મેં બોટલમાંથી દૂધ પીવડાવ્યું। દાગીનાને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મરી ગયેલી દીકરીની યાદ આવીને મારા મગજે અચાનક કહ્યું, અરે અભાગ્યા જીવ, આ જીવતી દીકરીને દૂધ પીવડાવ્યું પછી હવે દીકરીને ઘેર ચોરી કરાય, ને મારું મગજ ખુલી ગયું ને હું ચોરી ના કરી શક્યો। બસ દીકરીને મારા વતી વહાલ કરજો ને। આટલું વાંચતા તો સુધાબેનની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા। થોડીક વાર સુધી શહેરના પ્રખ્યાત સ્ત્રી તજજ્ઞ ડોક્ટર સુધાબેન સ્તબ્ધ થઈ ગયા ને પોતાની જગ્યાએથી હલી જ ન શક્યા। એમણે ઉભરાતી આંખે બે હાથે ઘોડિયા પાસે જઈ દીકરીને ઊંચકીને બોલ્યા, પ્રભુ બીજાની દીકરીને મેં અડધી રાતે બચાવી તો તમે ચડતી સવારે મારી દીકરીને બચાવી લીધી। પ્રભુ એકવાર તો મારા મનમાં નર્સિંગ હોમ જવાની રાત્રે તડજોડ થઈ, છતાં અડધી રાતે દોડીને ઓપરેશન કર્યું ને મા દીકરીને બચાવ્યા, ને એ જ સમયે મારા ઘરમાં ચોરી પણ નાથી ગોડીસ રે। પ્રભુ તમે મહાન છો, મેં તો કોઈકની દીકરીને બચાવી પણ પ્રભુ તમે તો મારું ધન ને દીકરીનું જીવન ને આખું ઘર બચાવ્યું। પ્રભુ તમે તો વ્યાજ સાથે બદલો આપો છો ને। સુધાબેન ભાવાવેશમાં ઈશ્વરના ફોટા સામે બે હાથ જોડી ઘૂંટણીએ પડી ગયા, તારી દયાનો નહીં પાર, તે તો વિસાર્યા, મારા દોષને કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછા ના પડીએ, યાદ રહે ભલું કરનારનું હંમેશા ભલું જ થાય। તો મિત્રો આ વાર્તા અહીંયા પૂર્ણ કરીએ અને કોઈનું ભલાઈનું કામ આવે ત્યારે પાછા ન પડવું જોઈએ। આમ વાર્તામાં મને આમ શીખવા મળ્યું। મિત્રો તમને આમ વાર્તામાં શું શીખવા મળ્યું તે કોમેન્ટ બોક્સમાં જણાવજો।
जय माता जी, जय हिंद, जय भारत।